नमस्कार, समाचार बुलेटिन में आपनु हार्दिक स्वागत छे। आजना मुख्य समाचार। भारत दक्षिण आफ्रिका टेस्ट श्रेणी में दक्षिण आफ्रिका ने घमरोली ने भारते 3-0 थी श्रेणी जीती लीधी हती। भारते शानदार प्रदर्शन करीने भारत दक्षिण आफ्रिका वच्चेनी फ्रीडम सीरीज पर विजय प्राप्त कर्यो हतो। भारते 481 रनना आपेला लक्ष्यांकने पहोंची वळवा दक्षिण आफ्रिकानी टीमे मरणियो प्रयास कर्यो हतो, परंतु अश्विने झड़पेली 5 विकेट, उमेश यादवनी 3 अने जाडेजाए 2 विकेट झड़पी लेता दक्षिण आफ्रिकाए श्रेणी गुमावी हती अने भारते 337 रने मोटी जीत मेळवी हती। आफ्रिकन टीम वती डी विलियर्से बाजी संभाळवानो प्रयत्न कर्यो हतो, परंतु अश्विननी बॉलिंगमां जाडेजाए डी विलियर्सनो कैच झड़प्यो हतो अने दक्षिण आफ्रिकानी टीम मात्र 143 रने ऑल आउट थई गई हती। राणेने मेन ऑफ द मैच, ज्यारे अश्विनने मेन ऑफ द सीरीज जाहेर करायो छे। आफतना वरसादथी बेहाल बनेला चेन्नईमां ठेर ठेर गंदकीना ढगला वच्चे जनजीवन ધીમે ધીમે થાળે પડતું જાય છે। જો કે સોમવાર સવારથી નીકળેલા તડકાને કારણે લોકોએ રાહત અનુભવી હતી, સાથે સાથે ઘરેલુ હવાઈ તથા રેલવે સેવા પણ શરૂ થઈ ગઈ હતી। ચેન્નાઈની ઉપનગરીય રેલ સેવા ચેન્નાઈ બીચથી તમામબરમ માટે રવાના થઈ હતી, તો રવિવારે સવારે પોર્ટબ્લેર જવા માટે એર ઇન્ડિયાએ પ્રથમ ઉડાન ભરી હતી। ચેન્નાઈમાં 85% વિસ્તારોમાં વીજળી સેવા ચાલુ કરી દેવામાં આવી છે। વરસાદ બંધ થતાં જ 600 કરતાં વધારે નૌકાઓ દ્વારા રાહત સામગ્રી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચતી કરવામાં આવી છે। સાથે સાથે ગંદકીને સાફ કરવા ચેન્નાઈ નગર નિગમે મોટી સંખ્યામાં કર્મચારીઓ ખડકી દીધા છે। ઉપરાંત રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓમાંથી પણ કર્મચારીઓને બોલાવ્યા છે। દૂધનો પુરવઠો યથાવત કરવામાં આવી રહ્યો છે, તો કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસ્વામીએ ભારે નુકસાનને પગલે કેન્દ્ર પાસેથી રાહત અને પુનઃવસવાટ માટે 200 કરોડની સહાય માંગી છે। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આવતીકાલે પાકિસ્તાનના ઇસ્લામાબાદ જવા રવાના થશે। અફઘાનિસ્તાનને બેઠું કરવા માટે જરૂરી ભંડોળનું દાન આપતા રાષ્ટ્રોની મહત્વની બેઠકમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે। હાર્ટ ઓફ એશિયા જેવું નામ પામેલી બેઠક બાદ સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સલાહકાર સરતાજ અઝીઝ વચ્ચે મંત્રણા પણ યોજાશે, તેવી માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરીને જણાવી હતી। સુષ્મા સ્વરાજ એવા સમયે પાકિસ્તાન જઈ રહ્યા છે જ્યારે 2 દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે બેંકોકમાં મંત્રણા યોજાઈ હતી, જેમાં રચનાત્મક વાતચીતને આગળ ધપાવવાની સંમતિ આપતા આતંકવાદ, જમ્મુ કાશ્મીર તથા અન્ય દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી। જો કે ભારત પાકિસ્તાન સુરક્ષા સલાહકાર મુલાકાતના સંદર્ભે કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ રાજ્યસભામાં કહ્યું હતું કે સરકારે આ મુદ્દે સંસદને વિશ્વાસમાં નથી લીધી। તેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે વિદેશમંત્રી આ બાબતે 10 તારીખે ગૃહમાં નિવેદન આપશે। દિલ્હી તથા એનસીઆર સહિત ઉત્તરપ્રદેશ, પંજાબ તથા જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ કઝાકિસ્તાનમાં હતું। 1:20 આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.2 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી। કઝાકિસ્તાનના ભૂકંપની અસરને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ઝાટકા નોંધાયા હતા, જો કે જાનહાનીના કોઈ સમાચાર નથી। અટલ પેન્શન યોજનાનો લાભ નાગરિકોને હવે પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ દ્વારા પણ મળી શકશે। દેશના ગરીબ તથા સામાન્ય લોકોના લાભાર્થે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। યોજનાનો વ્યાપ વિસ્તારવા તથા 70 વર્ષથી 40 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। બહોળા પ્રમાણમાં લોકો આ યોજનાનો ફાયદો મેળવી શકે તે માટે હવે આ યોજનાને પોસ્ટ ઓફિસ સાથે પણ જોડવામાં આવી છે। 1 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ લેવા અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 40 લોકોએ નોંધણી કરાવી હતી। ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ DKS ચૌહાણે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસના કારણે અંતરિયાળ વિસ્તારના લોકો પણ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકશે। ટાર્ગેટ વિભાગને નહીં દિયા, બટ હમારા જો ના ખુદ કા ટાર્ગેટ હૈ કે હમ જો ના જ્યાદા સે જ્યાદા લોગો તક પહોંચે, ગાંવ મે નીચે તક પહોંચે ઓર आपके माध्यम से हमारे जो ना दूसरे जो भी प्रचारक है, हमारे पब्लिक रिलेशन इंस्पेक्टर्स हैं गाँव में, जो ब्रांच पोस्ट मास्टर्स हैं, उनके थ्रू हम लोगों तक पहुंचेंगे और इसके बारे में प्रचार प्रसार करेंगे और ज़्यादा से ज़्यादा लोग इस योजना से लाभान्वित हो इस प्रकार। समाचार बुलेटिन समाप्त थे। नमस्कार।